આન બાન અને શાન સાથે દેશના 75મા પ્રજાસત્તાક દિવસની કરાઈ ભવ્ય ઉજવણી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય પથ પર લહેરાવ્યો તિરંગો, અપાઈ 21 તોપોની સલામી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ બન્યા મુખ્ય મહેમાન. કર્તવ્ય પથ પર નારી શક્તિના થયા અદ્ભુત દર્શન. 100 મહિલા કલાકારોએ સંગીતના વાદ્યોથી કરી પરેડની શરૂઆત, તો પહેલી વખત ત્રણેય સેનાની મહિલા ટુકડીએ પરેડમાં લીધો ભાગ. 48 મહિલા અગ્નિવીરે કર્યું અદમ્ય સાહસનું પ્રદર્શન. ગણતંત્ર પર મુખ્ય અતિથિ બનેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિએ 75મા પ્રજાસત્તાક પર્વની 5મી શુભેચ્છા કહ્યું, મારા મિત્ર નરેન્દ્ર મોદી અને ભારતીય લોકોને ગણતંત્ર દિવસની શુભેચ્છા. ખુશ અને ગૌરવાન્વિત હોવાનો કર્યો અનુભવ. સોળ રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ અને કેન્દ્ર સરકારના 9 મંત્રાલયની ઝાંખીઓએ કર્તવ્ય પથની પરેડમાં લીધો ભાગ, તો ગુજરાતની ધોરડોની ઝાંખી બની સૌનું આકર્ષણનું કેન્દ્ર. ભાતીગઢ ગરબાની પ્રસ્તુતિએ પણ કર્તવ્ય પર લગાવ્યા 4 ચાંદ. પંચોતેરમા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની જૂનાગઢમાં રંગારંગ ઉજવણી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ મહારાષ્ટ્ર ધ્વજ ફરકાવીને આપી સલામી. બાઇક સવાર જવાનોના સ્ટન્ટ, ડોગ શો, અશ્વ શો સહિતના કરતબો જોઈને સૌ લોકો થયા મંત્રમુગ્ધ. દેશભક્તિના રંગે રંગાયું ગુજરાત. રાજ્યમાં અલગ અલગ જગ્યાએ ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું કરાયું ઉત્સાહભેર આયોજન. કચ્છના સફેદ રણમાં BSF દ્વારા કરાઈ પ્રજાસત્તાક દિનની ઉજવણી. ઉજવણીમાં સામેલ થયા દેશ વિદેશના પ્રવાસીઓ. અલગ અલગ ક્ષેત્રોમાં યોગદાન આપનાર 132 ગણમાન્ય લોકોનું પદ્મ પુરસ્કારથી સન્માન. 5 પદ્મવિભૂષણ, 17 પદ્મભૂષણ અને 110 પદ્મશ્રી પુરસ્કારની જાહેરાત. પ્રધાનમંત્રીએ પદ્મ પુરસ્કાર વિજેતાઓને પાઠવ્યા અભિનંદન. ગુજરાતની 6 હસ્તીઓને પદ્મ પુરસ્કારથી કરાશે સન્માનિત. જાણીતા ડોક્ટર તેજસ પટેલને પદ્મભૂષણ, તો સાહિત્યકાર રઘુવીર ચૌધરી, તબીબ યઝદી ઇટાલિયા, હરીશ નાયક, દયાળ પરમાર અને જગદીશ ત્રિવેદીનું પદ્મશ્રી એવોર્ડથી કરાશે સન્માન.